हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारू ऑनलाइन क्लास की अंदर। इलेक्ट्रिकल पावर जनरेशन नो अभ्यास करता पहला आपने एनर्जी कंजर्वेशन नो जे नियम छे ए आपने समझी लिए। एनर्जी कंजर्वेशन नो नियम एवो छे के एनर्जी आपने उत्पन्न नहीं कर सकता के एनो नाश पण कर सकता नहीं। तो ए नियम अनुसार आपने थर्मल पावर प्लांट नी अंदर एनर्जी एक रूपमांथी बीजा रूपमां केवी रीतना रूपांतरण पामे छे अने आपणे लास्टमां इलेक्ट्रिकल एनर्जी केवी रीतना मेळवीए छीए, उत्पन्न नथी करी शकता, शुं करीए छीए, मेळवीए छीए, एना विशे आपणे अभ्यास करवानो छे। तो थर्मल पावर प्लांटनी अंदर आपणे कोલસાનો ઉપયોગ કરીએ છીએ। તો કોલસાની અંદર શું હોય છે? તો તે કેમિકલ એનર્જી રહેલી હોય છે। જે કોલસાની અંદરની કેમિકલ એનર્જી જે હોય છે એ બોઈલરની અંદર આપણે નાખીએ છીએ, મતલબ કેમિકલ એનર્જી એટલે કે કોલસો બોઈલરની અંદર નાખીએ છીએ। બોઈલરની અંદર જે ક્રશ થયેલો જે કોલ હોય છે એ શું થશે? સળગશે। સળગવાને કારણે તેના અંદરથી શું ઉત્પન્ન થશે? તો કે હીટ એનર્જી ઉત્પન્ન થશે। આ જે હીટ એટલે કે ઉષ્મા સ્ટીમ ટર્બાઇનને આપણે આપીએ ત્યારે સ્ટીમના અંદર રહેલી જે બ્લેડો હશે એ મુમેન્ટ કરશે, બરાબર। તો એ મુમેન્ટના કારણે એની જે શાફ્ટ હોય છે એ ફરશે। હવે એની શાફ્ટ ફરવાના કારણે અહીંયા અલ્ટરનેટર પર ફરશે, મતલબ કેમ? તો કે આ તમે જોઈ શકો છો, તો એ મિકેનિકલ કપલ આને કહેવાય છે। તો આની શાફ્ટ અને અલ્ટરનેટરની શાફ્ટ આ બંને મિકેનિકલી શું કરેલી હોય છે? કપલ કરેલી હોય છે, મતલબ જોઈન્ટ કરેલી હોય છે। તો એની કારણે અલ્ટરનેટરની શાફ્ટ શું થશે? ફરશે। તો અલ્ટરનેટરની શાફ્ટ ફરવાના કારણે શું થશે? તો કે મિકેનિકલ એનર્જી એને મળી। તો મિકેનિકલ એનર્જી મળવાના કારણે અલ્ટરનેટર એનું આઉટપુટ ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે, મતલબ મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ। તો આ શું થયું? ઇલેક્ટ્રિકલ આઉટપુટ આપણને મળ્યું। અલ્ટરનેટરનું કામ મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે। તો આપણને શું મળશે આઉટપુટમાં? ઇલેક્ટ્રિકલ એનર્જી। એટલે આપણે શું કર્યું? ઉત્પન્ન નથી કરી, કન્વર્ટ કર્યું છે। આપણે કોલસામાંથી લાઇન બાય લાઇન એક પહેલાં કેમિકલનું શેમાં? હીટમાં। હીટમાંથી મિકેનિકલમાં, મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં। એટલે બોઈલરનો ઉપયોગ કર્યો પ્રથમ, પછી સ્ટીમ ટર્બાઇનનો ઉપયોગ કર્યો, અને લાસ્ટમાં અલ્ટરનેટિવનો આપણે ઉપયોગ કર્યો। ત્રણ વસ્તુ દ્વારા આપણે કેમિકલમાંથી સ્ટીમ, સ્ટીમમાંથી મિકેનિકલ, મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ આપણે મેળવ્યું, ઇલેક્ટ્રિસિટી આપણે મેળવી। તો આજનો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને કોઈપણ જાતની ક્વેરી કે ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।